नमस्ते बाळ मित्रो, मजा में ने सजनो विद्यालय बाबा सीताराम चौक नवा नरोड़ा द्वारा आयोजित डिजिटल एज्युकेशन में आप सौनु हार्दिक स्वागत छे। जो बाळ मित्रो, आपणे गया लेक्चर में प्रकरण चार टिक 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 नो भाग पांच समझी गया था। तेमा आपणे बे भाईबंधो हता, अली अने सबाना, તેઓ મામાને ઘેર ગયા, કેટલા દિવસ રોકાયા એ વગેરે આપણે એનો પત્ર વાંચ્યો એ બધું સમજી ગયા હતા। હવે આજે આપણે પ્રકરણ ચાર ભાગ છ સમજીશું। કયો ભાગ આવશે? ભાગ છ। હવે સબાનાની રજાઓ કેટલી છે? 1 જૂનથી 10 ઓગસ્ટ સુધીની છે। કેટલી છે? 1 જૂનથી 10 ઓગસ્ટ સુધીની રજાઓ છે। અને અલીની રજાઓ સાત મેથી 4 જૂન સુધીની છે। તો કેટલા દિવસ થશે એ આપણે સમજવાનું છે। તો જુઓ બાળ મિત્રો, 1 જૂન, તો જૂનના કેટલા દિવસ થશે? જૂનના થશે 30 દિવસ, જુલાઈના થશે 31 દિવસ, ઓગસ્ટના થશે 10 દિવસ, તો કુલ 71 દિવસ। સબાનાની રજા કુલ કેટલા દિવસની થશે? 71 દિવસની થશે। આમાં સમજણ પડીને આનો સરવાળો કરવાનો, 1 જૂનથી 10 ઓગસ્ટ સુધીના, તો જૂનના 30 દિવસ, જુલાઈના 31, ઓગસ્ટના 10 દિવસ, એટલે 71 દિવસ। અલીની રજાઓ 7 મેથી 4 જૂન સુધી, હવે 7 મેથી ચાલુ થાય છે, બરાબર? તો 31માંથી 7 કાપી નાખ્યા, મેના કેટલા દિવસ હોય? 31, એમાંથી 7 કાપ્યા એટલે કેટલા રહ્યા? 24 દિવસ। કેટલા દિવસ રહ્યા? 24 દિવસ રહ્યા। અને જૂન, 4 જૂન સુધી, એટલે જૂનના 4 દિવસ, તો 4 ને 4 8 અને 2 ના 2, અલીની રજાઓ 28 દિવસની થશે। કોને વધારે રજાઓ મળે છે, સબાના કે અલીને? તો આમાં શું હશે, સબાનાને 71 દિવસ અને અલીને 28 દિવસ મળે છે, માટે સબાનાને અલી કરતાં વધારે રજાઓ મળે છે। શાળામાં તમને વધારે લાંબી રજાઓ ક્યારે મળે છે? શું કહે છે શાળામાં તમને વધારે લાંબી રજાઓ ક્યારે મળે છે? તો શાળામાં આપણને પાઠ્યપુસ્તકના પેજ નંબર 47માં જુઓ, કોષ્ટક આપેલું છે, ઉનાળો વેકેશન, નવરાત્રી રજાઓ, દિવાળી વેકેશન, પરીક્ષા પછીની રજાઓ। તો આપણે દર વર્ષે આપણું કેલેન્ડર જોઈને રજાઓ લખવાની રહેશે કે આપણે ઉનાળુ વેકેશન, અત્યારે તો તમને બધાને વેકેશન જેવું જ લાગે છે કોરોનામાં, એટલે અત્યારે તો હું ગઈ સાલ પ્રમાણેનું જ લખાવું છું, પણ દર વર્ષે આપણી શાળા ચાલુ હોય ત્યારે ક્યારે રજાઓ પડે છે અને ક્યાં સુધીની એ પ્રમાણેની ગણતરી કરીને લખવાનું રહેશે। આ વર્ષે હું ગઈ સાલની રજાઓનું લખું છું કે 1/5 થી 5/6 સુધી આપણને ઉનાળુ વેકેશન પડ્યું, તો 1/5 થી 5/6 સુધી કેટલા દિવસ થયા? તો 35 દિવસ। કેટલા દિવસ થયા? 35 દિવસ। નવરાત્રિની રજાઓ આપણને પડતી નથી, દિવાળી વેકેશન 5/11 થી 25/11 સુધીનું પડે, એટલે કેટલા દિવસ? 21 દિવસ। કેટલા દિવસ થયા? 21 દિવસ થયા। હવે પરીક્ષા પછીની રજાઓ તો નક્કી હોતું નથી કે પરીક્ષા ક્યારે પૂરી થાય અને સ્કૂલ ક્યારે ખુલે એ પ્રમાણેનું છે। હવે આના પછીનું આવે છે કે પાઠ્યપુસ્તકના પેજ નંબર 48 પર શું આવે છે? પેજ નંબર 48માં આપણને આપેલું છે તે આપણે જોઈશું। જુઓ પાઠ્યપુસ્તક લઈએ કે ચંદન 15 મે 2017ના રોજ માખણ ખરીદવા માટે જાય છે અને આ માખણ ખાવા લાયક છે કે નહીં તે જોવા તેણે પડીકું તપાસ્યું। પડીકા પર આ પ્રમાણે લખ્યું હતું,
પેકિંગની તારીખથી 180 દિવસ સુધી સારું રહેશે. શું લખ્યું છું? પેકિંગની તારીખથી 180 દિવસ સુધી સારું રહેશે. પછી તેણે પેકિંગની તારીખ તપાસી તો 15/1/17 હતી. કઈ હતી? 15/1/17 હતી. એણે માખણ ક્યારે ખરીદ્યું? 15/5/17 ખરીદ્યું. તારીખ હતી 15/1 અને તેણે ખરીદ્યું 15/5 તારીખ હતી અને લખ્યું હતું 15/1/17. હવે એના પછીના 180 દિવસ કહે છે. શું કહે છે? 180 દિવસ સુધી પેકિંગની તારીખથી 180 દિવસ સુધી તે સારું રહેશે. એટલે આપણે એ ગણવાનું છે. તો જુઓ, આ માખણ ખરીદવું કે નહીં તે નક્કી કરવામાં તેને મદદ કરો. કયા મહિનામાં પેકિંગ થયું? તો કે જાન્યુઆરી. કયા મહિનામાં 15/1/17 પછીના 180 દિવસ પૂરા થયા? તો જુલાઈની 14 તારીખે. ચંદન 15/17ના રોજ ખાઈ શકશે? હા, 15/1 ચંદન માખણ ખાઈ શકશે. તમે જે વસ્તુ ખરીદો છો તેની પેકિંગ તારીખ તમે ક્યારે તપાસી છે? તમને કહેવામાં આવે છે. તો આપણે પહેલાં કયા મહિનામાં 15/1/17 પછીના 180 દિવસ પૂરા થાય છે તેની હું તમને આ ગણતરી બતાવું છું. જુઓ, 15/1/17 એટલે 16/1 થી 31 એના 16 દિવસ, 1/2 થી 28/2ના 28 દિવસ, 1/3 થી 31/3ના 31 દિવસ, 1/4 થી 30/4ના 30 દિવસ, 1/5 થી 31/5ના 31, 1/6 થી 30/6ના 30, 1/7 થી 14/7ના 14 દિવસ, કુલ 180 દિવસ ક્યારે પૂરા થાય? 14/7 પૂરા થાય છે. કઈ તારીખે? 14/7 તે પૂરા થાય છે. ચંદન તેને 15/2000ના રોજ ખાઈ શકશે. 14/7 એટલે 14 જુલાઈએ પૂરું થાય છે. અને ચંદનને ક્યારે ખાવું છે? 15/5 ક્યારે ખાવું છે? 15/5 તેને ખાવું છે. તો તેનો જવાબ આવશે હા, ચંદન તેને 15/5 ખાઈ શકશે. કારણ કે તેની છેલ્લી તારીખ 14 જુલાઈ 2017 છે. માટે ચંદન તે માખણ ખાઈ શકે છે. હવે કહે છે કે તમે જે વસ્તુ ખરીદો છો તેની પેકિંગ તારીખ તમે ક્યારે તપાસી છે? તો હા, આપણે વસ્તુ ખરીદીએ છીએ તે પહેલાં તેની પેકિંગ તારીખ તપાસીએ છીએ. તમે સમાપ્તિ તારીખ લખેલી દવાઓ જોઈ છે? આપણને એવું પૂછે છે. હા, સમાપ્તિ લખેલી તારીખ દવાની અમે જોઈ છે. તે તારીખો આપણને દર્શાવે છે કે કઈ તારીખ પછી તે લેવી અસલામત છે. આપણે એ તારીખ જોઈએ, એના પરથી ખબર પડે કે એની એક્સપાયર ડેટ કઈ છે. કઈ એક્સપાયર ડેટ કઈ છે તે એ જોવા પરથી આપણને ખબર પડે છે. તો ત્યારથી આપણે તે વસ્તુ દવા લઈ શકીએ નહીં. એવી બીજી કઈ વસ્તુઓ છે કે જેના પર તેની સમાપ્તિની તારીખ દર્શાવેલી છે? તો જુઓ, એવી બીજી વસ્તુઓ રસાયણો, ખાતરો, ખાવાની વસ્તુઓ અને દવાઓ પર છેલ્લી તારીખ લખેલી હોય છે. હવે ઉત્પાદન તારીખ 7/17 છે, એટલે 7 તારીખ ને જુલાઈ મહિનો અને 17 વર્ષ. ઉત્પાદન તારીખ 7/17 એટલે જુલાઈ મહિનો અને 17ની સાલ છે. તે દર્શાવે છે કે જુલાઈ 2017માં બનાવેલી છે અને સમાપ્તિ તારીખ 7/18 છે. 7 જુલાઈએ તેને બનાવી છે અને 7/18 સમાપ્તિ છે. તો તે દર્શાવે છે કે દવા કયા વર્ષના કયા મહિના સુધી લેવાની. 7/17 એ કયો મહિનો અને વર્ષ દર્શાવે છે? 7 એ મહિનો અને વર્ષ દર્શાવે છે કે 2017. 7 છે તે મહિનો છે, જુલાઈ મહિનો, અને 17 એ 2017ની સાલ છે એવું આપણે તે દર્શાવે છે. ઉપરોક્ત ઉધરસની દવા માટે
હવે ઉપરોક્ત ઉધરસની દવા સપ્ટેમ્બર 2018માં લઈ શકાય છે. ક્યારે લઈ શકાય છે? સપ્ટેમ્બર 2018માં લઈ શકાય, આપણે એવું પૂછે છે. સાતમા મહિનામાં પૂરી થાય છે, બરાબર. સપ્ટેમ્બર 2018માં લઈ શકાય એવું પૂછે છે. સાતમા મહિનાની 17મા સાલ જુલાઈની 17મા એ વર્ષ દર્શાવે છે અને સપ્ટેમ્બરમાં લઈ શકાય છે તો ના, તેની છેલ્લી તારીખ જુલાઈ 2018 છે, બરાબર. સાતમા મહિનાની સાતમો મહિનો ને 17ની સાલમાં બને છે અને સાતમો મહિનો ને 18ની સાલ તેની છેલ્લી તારીખ છે. અને આપણને કહે છે કે સપ્ટેમ્બર એટલે કે 9મા મહિનાની 18ની સાલમાં લેવાય તો ના, તેની છેલ્લી તારીખ જુલાઈ 2018 છે, માટે તે લઈ શકાશે નહીં. 18ની સાલના સપ્ટેમ્બર માસમાં તે લઈ શકાશે નહીં. શું તમે અનુમાન કરી શકો કે તેઓ શા માટે ટ્રેન ચૂકી ગયા હશે? જુઓ, હવે અહીંયા આવે છે ટપ્પુ. ટપ્પુ ટ્રેન ચૂકી ગયો તો ટપ્પુની શાળામાં ઉનાળું વેકેશન પડ્યું હતું, તે તેના દાદીના ઘેર ગયો. ત્યાં તેના ઘણા બધા પિતરાઈને મળ્યો, ત્યાં ખૂબ મજા આવી અને ઘરે પાછો જવા ઈચ્છતો ન હતો. ટપ્પુ, તારો થેલ ઓભર, ટ્રેન સાંજે 5:30ની છે. અરે નહીં, આપણે આટલું વહેલું જવાનું છે? મારી ઈચ્છા ટ્રેન ચૂકી જવાની છે. શું કહે છે? મારી ઈચ્છા ટ્રેન ચૂકી જવાની છે. હવે ટપ્પુ તેના માતા પિતા 5:15 વાગે સ્ટેશને પહોંચી ગયા. અનુમાન કરો શું થયું? તેઓ ખરેખર ટ્રેન ચૂકી ગયા? અરે, આનો મતલબ કે મારે આજે પાછું જવાનું નથી. જુઓ પ્લેટફોર્મ પર, જુઓ સામાન લઈને ટપ્પુ અને એના મમ્મી પપ્પા ઊભા છે. તો આપણે અનુમાન કરવાનું છે. તો પરિવારની ટિકિટમાં કયો સમય છે? ટપ્પુ તેના માતા પિતા સાથે 5:15 વાગે ગયો. કેટલા વાગે ગયો? 5:15 ગયો. અને તેની ટ્રેન કેટલા વાગ્યાની હતી? પરિવારના ટિકિટમાં 5:30 સમય લખેલો હતો. કયો સમય લખ્યો હતો? 5:30. અને તે લોકો કેટલા વાગે નીકળ્યા? 5:15. કેટલા વાગે નીકળ્યા? જુઓ અહીંયા છે ને, 5:15 સ્ટેશને પહોંચી ગયા અને ટ્રેન હતી 5:30ની. તો શું આમાં થાય છે કે ટિકિટમાં 5:30 સમય લખેલો હતો, તે સમય સવારના 5:30નો કયો હતો? સવારના 5:30નો. પણ પરિવાર ટપ્પુ અને તેના માતા પિતા સાંજના 5:30 સમજ્યા અને તે સમયે તે સ્ટેશને ગયા, જેથી તેઓ ટ્રેન ચૂકી ગયા. કારણ કે ટ્રેન હતી સવારે 5:30ની અને તેઓ પહોંચ્યા સાંજે 5:30એ, માટે તેઓ ટ્રેન ચૂકી ગયા. આમાં તમને સમજણ પડી? આપણે જઈએ તો તેની બરાબર તપાસ કરવાની કે કયા સમયની ટ્રેન છે, સવારની છે, સાંજની છે, એ જોયા વગર નીકળવાનું નહીં. રેલવે દ્વારા સાંજના 5:30 માટે 17:30 લખાય છે. અરે, સવારના 5:30 આ મારાથી કેમ ભૂલાઈ ગયું? કારણ કે તેઓ 24 કલાકની ઘડિયાળ ગણે છે. કઈ? પ્લેટફોર્મ પર 24 કલાકવાળી ઘડિયાળ ગણે છે. જુઓ, દેખાય છે આ કોષ્ટક? જુઓ, તે તમારી ઘડિયાળ અને 24 કલાકની ઘડિયાળ વચ્ચેનો તફાવત દર્શાવે છે. હવે અહીંયા કહે છે બપોરના 1 કલાક એટલે 13, 2 કલાક એટલે 14, 3 કલાક એટલે 15, 3:30 એટલે 15:30 કલાક અને સાંજના 6 એટલે 18 કલાક. આપણે એક પછી ગણવાનું જ, આ રીતે ગણતરી કરવાની. પછી 3:30 એટલે 15:30 કલાક, સાંજના 6 એટલે 18 કલાક, સાંજના 9 એટલે 21 કલાક, 13 કલાક, 1 એટલે 13
એના પછી દરેકમાં ઉમેરતા જવાનું એ પ્રમાણે ડિજિટલ ઘડિયાળમાં આજનો સમય આવે છે અને મધ્યરાત્રિના 12 કલાકે 00 કલાક આવશે. આ તમને સમજણ પડી? હવે જુઓ આ ઘડિયાળ 24 કલાકવાળી ઘડિયાળ આવું શા માટે દર્શાવે છે? આ ઘડિયાળ આખા દિવસનો સમય બતાવે છે. રાત્રિના 8:30ની ટ્રેન છે તો રેલવેની ટિકિટ પર શું લખ્યો હોય સમય 8:30ની? એટલે મેં તમને સમજાવ્યું કે બપોરે 1 એટલે 3 કેટલા વાગ્યા કહેવાય? 13. એ રીતે ગણવાનું તો રાતના 8:30 એટલે 20 કલાક અને 30 મિનિટ એવો સમય થાય છે. જુઓ બપોરના 12:30 એટલે 12:30 PM. પછી બપોરના 12 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી આપણે PMનો ઉપયોગ કરીએ છીએ. એ પછી AM લખાય. તમે સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય નોંધ્યો છે, અહીં AM અને PMનો ઉપયોગ કરવાનો છે. સૂર્ય ઉગવાનો સમય 6 વાગે, સવારે 6 વાગે, તો રાતના 12:00થી બપોરના 12 સુધી AM એટલે અહીંયા 6 AM. સૂર્ય આથમવાનો સમય 5:30, બપોરના 12:00થી રાતના 12 સુધી PM એટલે 5:30 PM આવશે. તમે 24 કલાકની ઘડિયાળનો ઉપયોગ બીજે ક્યાંય જોયો છે? તો હા, આપણે 24 કલાકવાળી ઘડિયાળનો ઉપયોગ એરપોર્ટ પર, બસ સ્ટેશને અને રેલવે સ્ટેશન પર જોયો છે. હવે જુઓ બાળમિત્રો, પાઠ્યપુસ્તકમાં જે રીતનું મેં લખ્યું હોય એ તમારે લખવાનું. આપણો આ લેક્ચર આજે પૂર્ણ થાય છે અને આપણો આજનો આ ટીક ટીક ટીકવાળો પાઠ પણ, પ્રકરણ પણ પૂર્ણ થાય છે. હવે આવતા લેક્ચરમાં આપણે પ્રકરણ 5 દુનિયા જોવાનો રસ્તો સમજીશું. આજનું ગૃહ કાર્ય PDF ફાઇલમાં લખેલું લખાણ ગણિતની નોટમાં સ્વચ્છ, સુંદર અને સારા અક્ષરે લખવાનું રહેશે. બાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.